જેના કણે કણમાં ભક્તિ ભરી અને સેવા નાચે શણગાર, પણ માથું ટેકાવો અને મુક્તિ મળે, ઈ સંત ભોજલનો દરબાર, ઈ સંત ભોજલનો દરબાર, એવા મહાન સંત શ્રી ભોજલરામ બાપા. અને ભોજલરામ બાપાના ચાબખા છે જે ભોજા ભગતના ચાબખા કહેવાય, આજે દુનિયાની અંદર પ્રસિદ્ધ છે એવા મહાન સંત ભોજા ભગત એટલે કે ભોજલરામ બાપાના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. એને સંન્યાસ શું કામ લેવો પડ્યો, એનો જન્મ ક્યારે થયો, એનું ગામ કયું હતું, એના મા બાપ કોણ, કઈ જ્ઞાતિમાંથી આવે છે, અને મૃત્યુ ક્યારે થયું અને કઈ જગ્યાએ થયું, એ સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. એના પરચાઓ કયા કયા છે એ સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે. એટલું નહીં પણ એ ભોજા ભગતના ભોજલરામ બાપાના ત્રણ મહાન શિષ્યો થયા. એ પહેલા શિષ્ય વીરપુરમાં જલારામ બાપા, એ ભોજા ભગતના શિષ્ય હતા. અને જલારામ બાપાને ઘરે ભગવાનને ખુદ ભિખારી બનીને આવવું પડ્યું હોય. અને ગારિયાધારમાં વાલમરામ, એ પણ ભોજા ભગતના શિષ્ય હતા. અને વાલમરામ છે એ વાલમપીર તરીકે એમ કહેવાય છે કે પૂજાઈ ગયો છે. એ જલારામ બાપુના સંપૂર્ણ ઇતિહાસ, જલારામ બાપા વીરપુર એનો સંપૂર્ણ ઇતિહાસ આપણી ચેનલમાં છે, તમે જાણજો, એના પરચાઓને જાણજો. અને જે ગારિયાધારમાં વાલમપીર થયા એનો ઇતિહાસ આપણી ચેનલમાં ટૂંક સમયમાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એ વાલમપીરના સંપૂર્ણ ઇતિહાસની પણ આપણે ટૂંક સમયમાં વાત કરશું. પણ આ તો જલારામ બાપાના ગુરુ, વાલમપીરના ગુરુ. અને ત્રીજા શિષ્ય ધોરાજીમાં ભલા ભગત થઈ ગયા, એ પણ મહાન સંત થઈ ગયા. આવા ત્રણ જેના મહાન શિષ્ય હોય તો એનો ગુરુ કેટલો મહાન હશે, એ જલારામ બાપાના ગુરુજી, વાલમરામ બાપાના ગુરુજી, એ ભલા ભગતના ગુરુજી એટલે ભોજલરામ બાપા. અને એ ભોજલરામ બાપાના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરીએ તો જેતપુરની બાજુમાં આવેલું દેવકી ગાલોલ નામનું એ ગામ છે. અને એ ગામમાં પટેલ જ્ઞાતિના સાવલિયા શાખના કરશનદાસ અને એમના પત્ની ગંગાબાઈ, એ બંને છે એ ભક્તિમય જીવન જીવે છે. એમને કુલ ત્રણ સંતાનો, ત્રણ દીકરાઓ, એમાંથી એક ભોજા ભગત, એ 1841માં વૈશાખ સુદ પૂનમના દિવસે એ ભોજા ભગતનો જન્મ થયો. અને જન્મ એટલા માટે થયો કે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે, અંધશ્રદ્ધાને વિરોધ. એણે જેટલા જેટલા ચાબખાઓ લખ્યા છે એ સાંભળવા જેવા છે. જેના ઘરમાં ડાકલા વાગે રે એના પૂર્વના પાપ જાગે, જેના પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરમાં ડાકલા વાગે, આવા અનેક ચાબખાઓ છે એ ભોજા ભગતે લખ્યા છે. અને એ ભોજા ભગતનો જન્મ થયો. અને ધીમે ધીમે ભોજો છે એ મોટો થતો જાય છે ભાઈ. અને 18 મહિનાની ઉંમર જ્યારે થઈ, 1.5 વર્ષની ઉંમર એટલે કે 18 મહિના થયા, અને એ વખતે ભોજા ભગતને ગુમડું થયું. અને ગુમડાની એટલી બધી પીડા હતી, અને એ વખતે અંધશ્રદ્ધાનો એટલો બધો સમય કે અંધશ્રદ્ધામાં માણસો બહુ માનતા હતા. અને એ વખતે વીરપુરમાં જે હાલમાં હાલનું જે જલારામ બાપુનું વીરપુર છે, એ વીરપુરમાં જલારામ બાપા તો એ વખતે નહોતા, પણ એક મિનળ વાવ હતી, મિનળ વાવ હતી. અને એ મિનળ વાવમાં સિદ્ધરાજનું અને મિનળ દેવીનું એ બે પૂતળા કંડારેલા હતા. અને ત્યાં જઈ અને લોકો છે એ શ્રીફળ વધેરતા હતા, માનતાવું કરતા હતા, કારણ કે ત્યાં કોઈ શ્રદ્ધાનું સ્થાન નહોતું. એ તો જ્યારે સિદ્ધરાજ અને એમના પત્ની મિનળ દેવી દ્વારકાની યાત્રા કરવા માટે નીકળ્યા, અને મિનળ દેવીને પેટમાં સંતાન હતું, અને વીરપુર પહોંચ્યા, અને એ વખતે પ્રસૂતિની પીડા થઈ અને ત્યાં એને સંતાનનો જન્મ થયો, એટલે જે જગ્યાએ સંતાનનો જન્મ થયો એ યાદી રાખવા માટે થઈ, અને સિદ્ધરાજે એ ત્યાં વાવ ગળાવી હતી અને એનું નામ મિનળ વાવ રાખવામાં આવ્યું હતું. અને પોતાના બંને જણા જે છે, સિદ્ધરાજ અને મિનળ દેવી, એની બંનેની મૂર્તિ કંડારવામાં આવી હતી. પણ લોકો છે એ મૂર્તિને શ્રીફળ વધેરવા મળ્યા, અને અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ, અને લોકો ખૂબ માનતાવું કરવા લાગ્યા. એ વખતે આ ભોજા ભગતના મા બાપ છે કરશનદાસ અને ગંગાબાઈ, એણે પણ માનતા શ્રીફળ વધેરવાની કરેલી કે અમારા ભોજાને ગુમડું સારું થઈ જશે તો અમે મિનળ વાવે શ્રીફળ વધેરીશું. અને આપણે જે કહેવત છે કે કાગડાને બેસવું ને ડાળને ભાંગવું, આવું જ કંઈક થયું.
આયા માનતા કરવી અને ગુમડાને સારું થવું. ગુમડું સારું થઈ ગયું એટલે માનતા કરવા માટે જ્યારે 18 મહિનાની ઉંમર હતી ભોજલરામ બાપાની, એ વખતે એમના મા બાપ છે એ વીરપુરમાં આવી અને એ મીનળ વાવે શ્રીફળ વધેરે છે. એ વખતે એ શ્રીફળ જ્યારે વધેર્યું એ વખતે 18 મહિનાની ઉંમરવાળો એ ભોજો એ ખડખડા દાંત કાઢવા માંડ્યો હતો અને લોકોને સમજાણું નહોતું કે આ શું કામ દાંત કાઢે છે. દાંત એટલા માટે એ ભોજા ભગત કાઢતા હતા એ ક્યારે ખબર પડી એ છેલ્લે પણ વાત આવશે, પણ અત્યારે હું તમને કહી દઉં કે શું કામ દાંત કાઢતા હતા. કે મીનળ વાવને એણે એમ કીધું હતું કે આજે તું અન્નશ્રદ્ધાના ખોટે ખોટા શ્રીફળ લઈ લે છો ને એ તારા બધાય શ્રીફળ હું છીનવી લેવાનો છું. એટલું એ દાંત કાઢતા કાઢતા મનમાં મનમાં એ વાત થઈ ગયેલી ભોજા ભગતને. અને પછી તો ધીમે 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 ભોજા ભગત મોટા થાય છે અને મોટા થયા અને 12 વર્ષની ઉંમર થઈ. 12 વર્ષની ઉંમર થઈ ત્યારે એ ભોજા ભગતની ઘેરે એમ કહેવાય છે કે સંતો પધાર્યા. સંતો પધાર્યા એમાં એક મહાન સંત હતા, એનું નામ શું હતું એની હું તમને વાત કરું તો એ ગિરનારની અતીતોની વન શાંખના એ સંત હતા રામેત્વન એનું નામ હતું. અને એ રામેત્વને આવી અને ભોજા ભગતને જમાડ્યા છે 12 વર્ષની ઉંમરે. એમ કીધું કે બેટા હવે જમી લે, તારા આ 12 વર્ષના ઉપવાસને તોડી દે. આ 12 વર્ષના ઉપવાસને તોડવાની વાત શું કામ આવી? એટલા માટે આવી કે ભોજા ભગત જન્મથી તે ઠેઠ 12 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી માત્ર ને માત્ર દૂધ ઉપર જીવતા હતા. એણે કોઈ જાતનું અનાજ લીધું નહોતું, એ પોતાના ગુરુની વાટ જોતા હતા કે જ્યારે મારો ગુરુ આવી અને મારો ઉપવાસ તોડાવે પછી હું જમવાનું શરૂ કરીશ. આ જન્મથી આવી પ્રતિજ્ઞા લઈને આવ્યો તો આ મહાન સંત હતો ભાઈ. એ જન્મથી એ પ્રતિજ્ઞા લીધી અને 12 વર્ષની ઉંમરે એ રામેત્વન છે સંત રામેત્વને આવીને કીધું કે બેટા હવે તારો ઉપવાસ તોડી દે. ત્યારે તો લોકોને ખબર પડી કે આ જન્મથી આ માણસ છે આ ભોજો છે એ એક નિયમ લઈને આવ્યો હતો, એક પ્રતિજ્ઞા લઈને આવ્યો હતો, પોતાના ગુરુની વાટ જોતો હતો અને એટલું કીધું કે બાપુ જમી લઉં, તમે કહેતા હોય તો હું જમી લઉં. અને એ 12 વર્ષના ઉપવાસ રામેત્વન સંત રામેત્વને તોડાવ્યા પછી જમી અને પછી જે રામેત્વન છે એ સામેથી ભોજા ભગતને કંઠી બાંધે છે કે આજથી હું તારો ગુરુ ને તું મારો શિષ્ય. એ શિષ્ય તો બનાવી દીધા, કંઠી બાંધી. અને જ્યારે રામેત્વન છે એ ગિરનારમાં વ્યા ગયા પછી ક્યારેય પણ આજીવન એ ભોજા ભગતને મળ્યા નથી. અને પછી તો ભાઈ ભોજા ભગતને છે ભક્તિ લાગે છે અને એવી ભક્તિ લાગી કે ત્યાં જે દેવકી ગાલોલ નામનું ગામ છે ત્યાં એ ગાલોલિયા નદી છે એ નદીના હામા કાંઠે શિવ મંદિર હતું અને શિવ મંદિરમાં એ નદીમાંથી હાલી અને જાય અને હામે કાંઠે એ શિવ મંદિરની પૂજા કરે. કાયમને માટે પૂજા કર્યા સિવાય જમે નહીં, પાણી પીવે નહીં, આવું અદ્ભુત નિયમ લીધેલું. અને સમય જાતા જાતા એક સમય એવો આવ્યો કે જે દેવકી ગાલોલ છે ગામ ત્યાં એટલો બધો વરસાદ પડેલો અને એ ગાલોલિયા નદીની અંદર એમ કહેવાય છે કે પૂર આવેલું અને અહીંથી ભોજા ભગતને શિવ પૂજા કરવા માટે જવું. પણ એટલું બધું પૂર આવેલું હતું, લોકો ત્યાં જોવા ગયા હતા પૂરને અને એટલું બધું પૂર આવેલું અને ભોજા ભગત છે એ હામા કાંઠે જવાની તૈયારી કરે છે અને લોકો ના પાડે છે કે ભોજા ભગત જવાય નહીં બાપ, એટલું બધું પૂર આવે છે, આમાં તો ઘડીકમાં હમણાં તણાઈ જાય ને તું દરિયા ભેગો થઈ જાય, માટે શિવની પૂજા આજનો દિવસ રહેવા દે. કે નહીં, મારો નિયમ એ નિયમ એમ કરી અને ભોજા ભગત છે એ જે પૂર આવતું હતું એ પૂરની અંદર પડ્યા અને તરી અને હામા કાંઠે નીકળી ગયા. એ લોકોએ જોયું અને વિચાર કરવા લાગ્યા કે આ ભગતની અંદર એટલી બધી કંઈક ભક્તિ છે કે એ નદીની અંદર આટલું બધું પૂર આવવા છતાંય એમ કહેવાય છે કે માણસ ડૂબ્યો નહીં, તણાણો નહીં અને હામે ભગવાન શિવની પૂજા કરી. અને જ્યારે પાછા આવ્યા એ વખતે લોકોએ જોયું ને તો એ કોરા કપડે હતા, એના કપડા પણ નહોતા ભીંજાણા, એના કપડા પલ્યા પણ નહોતા. અને પછી તો ધીમે ધીમે ભક્તિ વધતી ગઈ, ભોજા ભગત મોટા થતા ગયા અને 18 વર્ષની જ્યારે ઉંમર થઈ એ વખતે
રેશમડી ગાલોલ નામનું ગામ છે. ત્યાં આંબા બાપા જે હતા એના ખેતરમાં બાપુ છે એ સાથી તરીકે રહ્યા, સાથી તરીકે રહ્યા અને પછી ખૂબ ભજન કરે. અને એક દિવસનો સમય એવો બન્યો કે પોતે ભજનમાં આખી રાત ગયેલા અને સવારે આંબા બાપાએ કીધું કે મને આજ બહુ મજા છે નહીં, એટલે ભોજા આ કો હાકજે અને પાણી પાજે, જોજે હો તારે આખી રાતનો ઉજાગરો છે, તું ધ્યાન રાખજે, હુઈ જાતો નહીં, નહીંતર આપણી ખેતી બગડશે. આ બળદિયા અને હાકતો જાજે, કો હાકતો જાજે અને પાણી પાતો જાજે. અને ભોજા ભગત કહે છે કે કાંઈ વાંધો નહીં, જાઓ આંબા બાપા તમે આરામ કરો અને હું અહીંયા કો હાકું છું અને પાણી વાળું છું. અને ખેતરમાં ભોજા ભગત છે એ પાણી વાળે છે અને એમાં આખી રાતનો ઉજાગરો હતો એટલે ઘડીક કોહ થોડોક આક્યો અને થાક્યા એટલે પોરો ખાવા માટે બેઠા અને મીઠો પવન આવ્યો એટલે ઝાડવાની નીચે ભોજા ભગતને ઊંઘ આવી ગઈ. કારણ કે આખી રાતનો ઉજાગરો હતો, ભજન હતા અને ઉજાગરો હતો અને ભોજા ભગત છે એને હુવાઈ ગયું. હુવાઈ ગયું એટલે કોહ છે એની રીતે રીતે મીંડું હાલવા એટલે બાજુના ખેતરવાળો છે એ માણસ જોઈ ગયો કે ભોજો લાગતો નથી, ખેતરમાં ભોજો નહીં હોય અને બળદ હાલે છે, કો હાલે છે, એ માણસ છે એ જોવા માટે આવે છે. ને જોયું તો ભોજા ભગત છે એ હુઈ ગયા છે, ઘેરી નિંદરમાં છે અને કોહ છે એની રીતે રીતે હાલે છે, ઓટોમેટિક પાણી નીકળે છે, કોદાળી ને પાવડા એની રીતે કામ કરે છે અને પાણીના ક્યારા છે એક પછી એક ક્યારો વળતો જાતો હતો. અને એ દ્રશ્ય જોયું અને ગડગડતી દોટ મૂકી અને એ ખેડુ છે એ આંબા ભગતને, જે આંબા બાપા હતા એને જઈને કહી આવ્યા કે તમે આવો અને તમારા ખેતરમાં જે સાથી તરીકે ભોજો ભગત છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ બધા ઓજારો છે, કોદાળી પાવડા કોહ આ બધું ઓટોમેટિક એની રીતે રીતે કામ કરે છે. અને આંબા બાપા ગડગડતી દોટ મૂકી અને આવ્યા અને બધું જોયું અને પછી પગમાં પડી ગયા કે બાપુ હું તમને ઓળખી ન શક્યો, મને માફ કરો બાપુ, મેં તો તમને કેટલું કેટલું કામ કરાવ્યું છે. અને ત્યારે ખડખડાટ દાંત કાઢી અને ભોજા ભગત એમ કહે છે કે જિંદગી મળી હોય ને તો કામય કરવું પડે ને બધું કરવું પડે, મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. એમ કરતાં કરતાં સમય ગયો અને બાપુની 24 વર્ષની જ્યારે ઉંમર થાય છે એ 24 વર્ષની ઉંમરે પોતાના બે ભાઈઓ જસમત અને કરમણ એ બંનેની સાથે અમરેલીની પાસે સફરગઢ છે ત્યાં જઈને વસવાટ કર્યો. પોતાનું ગામ દેવકી ગાલોલ મૂકવું પડ્યું પોતાના ભાઈઓ સાથે. એમ કહેવાય છે કે સફરગઢ એ અમરેલીની બાજુમાં આવેલું છે, ત્યાં જઈ અને વસવાટ કર્યો. અને સફરગઢની બાજુમાં એક ભૂતળિયો ટીંબો હતો, ત્યાં એવું કંઈક કહેવામાં આવતું હતું કે અહીંયા માત્ર ને માત્ર આ ટીંબા ઉપર ભૂત જ રહે છે, ત્યાંથી કોઈ લોકો હાલતા નહોતા, દિવસે પણ ન ચાલી શકે તો રાતે ચાલવાની વાત જ નહોતી, એટલો બધા લોકો બીતા હતા અને એટલી બધી અંધશ્રદ્ધા હતી. અને એ જોઈ અને ભોજા ભગતને એમ લાગ્યું કે આ અંધશ્રદ્ધા લોકોની તોડવી પડશે. અને જે જગ્યાએ સફરગઢની બાજુમાં ભૂતળિયો ટીંબો હતો એ ભૂતળિયા ટીંબે જઈ અને ભોજા ભગતે ભાઈ અલખ જગાયો અને આશ્રમની સ્થાપના કર્યો. ભૂખ્યાને ભોજન ખવડાવે, તરસાને પાણી આપે અને કાયમને માટે જે જગ્યાએ ભૂતના ભેંકાર થતા હતા એ જગ્યાએ આજ રામસાગર અને મંજીરા વાગવા મીંડ્યા ભાઈઓ. અને એ ભક્તિમાં લીન થઈ જાય ભોજો ભગત અને લોકોને ખબર પડવા મળી કે ભૂત ભૂત આવું કાંઈ હોતું નથી. અને ભોજા ભગતે એ ભ્રમણાને ભાંગી અને લોકો ત્યાં આવતા થયા અને પછી ત્યાં એ આશ્રમની સ્થાપના થઈ. ભૂખ્યાને ભોજન ખવડાવે, ટુકડો ત્યાં હરી ઢુકડો એ એક મંત્ર આ સૌરાષ્ટ્રના સંતોએ દરેક સાધુડાએ આ મંત્ર લઈ લઈ અને હાલે છે કે જ્યાં ટુકડો ત્યાં હશે ત્યાં હરી ઢુકડો હશે. અને લોકોને ખવડાવે છે, ખૂબ ભજન ભાવ થાય છે, લોકો ત્યાં આવતા થયા, ભૂતનો ડર છે એ લોકોમાંથી નીકળી ગયો. અને ત્યાં ફતેપુર નામનું ગામ બંધાણું, એ ગામ બંધાણું પછી તો ભાઈ આશ્રમના અંદર માણસો હમાય નહીં, એટલું બધું આ માણસો છે એ ભોજા ભગતના એમ કહેવાય છે કે ભજનો સાંભળવા માટે આવે. ભોજા ભગતના ભજનો સાંભળે, ભજનમાં આખી આખી રાતો રહે, આખો આખો દિવસ એ સેવા કરે આશ્રમની,
પણ અમુક લોકોને આ ભોજા ભગતનું નામ બહુ મોટું થતું જતું હતું એટલે ગમતું નહોતું. અમુક જે ઈર્ષાળુ માણસો હતા એને ગમતું નહોતું. એટલે એમ કહેવાય છે કે અમરેલીના રાજમાં એણે ફરિયાદ કરી કે જે જગ્યાએ ફતેપુરમાં જે ભોજા ભગતનો આશ્રમ છે એ ભોજા ભગત લોકોને ભરમાવી અને ભેગા કરે છે ને એની પાસેથી રૂપિયાને લૂંટ કરી લે છે અને ધર્મના માન નામે ધતિંગ કરે છે એવું અમરેલીના રાજદરબારની અંદર ફરિયાદ કરવામાં આવી. અને એ વખતે એમ કહેવાય છે કે એ વિઠ્ઠલરાવ નામનો સુબો છે એ દિવાન હતો અને એણે કીધું કે પકડો ભોજા ભગતને પકડવામાં આવ્યા અને રાજદરબારની અંદર બેહાડી અને એક એક પ્રશ્નો પૂછ્યા અને એક એક પ્રશ્નોના ભોજા ભગતે છે એ કવિતાઓમાં એમ કહેવાય છે કે જવાબો આપ્યા છે અને એવી અનેક એમ કહેવાય છે કે રચનાઓ એ જગ્યાએ થઈ. અને છતાંય વિઠ્ઠલરાવ સુબો છે એટલો બધો ગોલો હતો, એટલો બધો તીખો હતો કે એણે ભોજા ભગતને જેલમાં પૂરી દીધા. અને જેલમાં પૂરી અને નગર ચર્ચા કરવા માટે જ્યારે નીકળ્યા એ વખતે ગામની અંદર જોયું અમરેલીમાં એક જગ્યાએ 10-20 જણાનું છે એ ટોળું ઊભું હતું અને એ ચૈત્ર મહિનાનું ધોમ ધખેલો તડક્યો અને એ ટોળું ઊભું હતું અને વિઠ્ઠલરાવે પૂછ્યું કે કેમ અહીંયા ટોળું વળીને ઊભા છો આટલા બધા માણસો. અને એ વખતે એક માણસે એટલું કીધું કે અમરેલીમાં ભોજા ભગત આવ્યા છે અને એ અહીંયા બધાને ટાઢું પાણી પાય છે, હેંક આ તડક્યામાં કાળઝાર જે ગરમી છે એમાં ઠંડુ પાણી ભોજા ભગત બધાને પાય છે, કે હું તો ભોજાને જેલમાં પૂરીને આવ્યો છું ને જોયું તો હામે ભોજા ભગત છે એ ઠંડુ પાણી બધાને પાય છે. અને ભોજા ભગતે વિઠ્ઠલરાવને એટલું કીધું પધારો સુબા, આવો ઠંડુ પાણી પીવા માટે, આટલું ઠંડુ પાણી તમે ક્યાંય નહીં પીધું હોય. અને આ સુબો છે વિચારમાં પડી ગયો કે હું હજી જેલમાં પૂરીને આવ્યો છું અને ભોજો અહીંયા કેમ. ગડગડતી દોટ મૂકી અને પોતાના ઘોડે સ્વાર થઈ અને જેલમાં જોવા જાય તો જેલની અંદર એક તારો મંજીરું લઈ અને ભોજા ભગત છે એ ભજન કરે છે ભાઈ. અને ભોજા ભગત કોણ છે, કેટલો મહાન સંત છે એની અનુભૂતિ વિઠ્ઠલરાવ સુબાને થઈ અને પગમાં પડ્યો કે બાપુ મને માફ કરો. અને પછી તો ભાઈ વિઠ્ઠલરાવ સુબાને એમ કહેવાય છે કે ભક્તિ લાગ્યો. વિઠ્ઠલરાવ સુબાને ભક્તિ લાગી અને કીધું કે હવે જ્ઞાન બતાવો બાપુ, હું તો ભટકેલો માણસ છું. અને એ વખતે એ અમરેલીના રાજદરબારની અંદર ભોજા ભગતે એમ કહેવાય છે કે અન્ન શ્રદ્ધાને તોડવા માટે થઈ અને શ્રદ્ધા બાજુ વળે લોકો એટલા માટે એ અમરેલીના રાજદરબારની અંદર એ ચાબખાઓ લખ્યા. એ ભોજા ભગતના ચાબખાઓ આજે વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. ક્યારેક ભોજા ભગતના ચાબખા એ તમે યુટ્યુબમાં સર્ચ કરી અને સાંભળજો, તમને બહુ મજા આવશે કે ભોજા ભગત શું કહેવા માંગે છે. ઘણું બધું એ તો ચાબખાઓ છે પણ એની ઉપર આપણે નથી જવું ને આગળ એની આપણે વાત કરીએ તો પછી તો ફતેપુરના એ આશ્રમની અંદર એમ કહેવાય છે કે કાયમને માટે ભજનો થાય. અને એક દિવસ ફતેપુરના જે લોકો હતા એ દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે થઈ અને ચાલીને યાત્રાએ જતા હતા અને ભોજા ભગતને કીધું કે હાલો ભોજા ભગત, તમારે દ્વારકા દર્શન કરવા આવવું હોય તો યાત્રા કરવા માટે. અને એ વખતે ભોજા ભગતે કીધું કે આપણે ત્યાં જવાનું ન હોય, હું આશ્રમ રેઢો મૂકીને ન આવું, દ્વારકાધીશને દર્શન દેવા હશે તો એ અહીંયા આવશે. એટલું કીધું એટલે આ લોકો દાંત કાઢી અને નીકળી ગયા. અને 52 દિવસે એ સંઘ છે એ યાત્રાળુ છે એમ કહેવાય છે કે 52 દિવસે દ્વારકામાં પહોંચ્યા, દ્વારકા ગયા અને ત્યાં જઈ અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. અને રાત્રિ રોકાણ જ્યારે કર્યું ત્યારે એક જે સંત હતો એણે એટલું કીધું કે તમે લોકો ફતેપુરથી આવ્યા છો, કે હા, કે તમે ફતેપુરથી અહીંયા આવ્યા છો અને તમારા ગામનો ભોજો ભગત છે ને એને દર્શન દેવા માટે થઈ, એને ભોજા ભગતને દર્શન દેવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ છે, ભગવાન ઠાકર છે એ ફતેપુરમાં ગયા છે. લોકો વિચાર કરે છે કે આને કેમ ખબર, એ રાત્રિ રોકાણ કર્યું અને લોકો હુઈ ગયા. એ વખતે અર્ધિક રાતના ટાણે એ સંઘની અંદર ઓધવજી નામનો એક માણસ હતો, એના સપને
ભગવાન કૃષ્ણ પોતે આવ્યા અને એટલું કીધું કે તમે અહીંયા આવ્યા છો, પણ હું તો તમારા ફતેહપુરમાં છું, તમારા આ જે ભુજા ભગત છે એને હું દર્શન દેવા માટે આવ્યો છું. અને આવા સેમ ટુ સેમ સપના અનેક લોકોને સંઘમાં આવ્યા અને નક્કી કર્યું કે નક્કી ભગવાન કૃષ્ણ ગયા હશે. હવારે વિચાર કરે છે કે હવે એકદમ અહીંથી નીકળો અને એકદમ આપણે ભુજા ભગતની પાસે જઈએ, ફતેહપુર કે યાત્રાએ આવ્યા છીએ ને આપણે, તો આપણે એની કંઈક નિશાની તો કરાવવી પડે ને. અને એ વખતે એવો કંઈક સમય હતો કે યાત્રાએ જે વ્યક્તિ જે જગ્યાએ ગયા હોય ત્યાંની અમુક જે આપણે હાલમાં જે ટેટુ પડાવે છે લોકો, એવું એ વખતે એક ત્રાંબાનું પતરું હોય એમાં ભગવાન દ્વારકાધીશની છાપ હોય અને એ છાપ ગરમ કરી અને શરીરને ખંભે અડાડે એટલે ત્યાં છાપ પડી જતી. હાલની તારીખમાં જે અત્યારે આપણે ટેટુ પડાવીએ છીએ એ રીતે પહેલાં છાપ પડાવતા હતા અને એ યાત્રાએ જઈને આવ્યા એનું સબૂત ગણાતું હતું. અને આખા સંઘે એ છાપું પડાવી અને પછી જે લોકો 52 દિવસે પહોંચ્યા હતા દ્વારકામાં એ લોકો એટલા ઝડપથી ગયા કે 15 દિવસની અંદર એમ કહેવાય છે કે ફતેહપુરમાં જ્યારે પાછા આવ્યા અને એ વખતે ગામના લોકોએ એટલું કીધું કે તમે ત્યાં દર્શન કરવા ગયા પણ ભગવાન ઠાકર ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ એ તો અહીંયા આપણા ભોજા ભગતને દર્શન દેવા માટે આવ્યા હતા. એ કે હોય નહીં કે હા કે તમે કેમ માની લીધું કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિમાંથી એટલો બધો સૂર્ય જેવો પ્રકાશ આવ્યો અને ભોજા ભગતને દર્શન દીધા, એટલું નહીં પણ એના બંને હાથે બંને ખંભે દ્વારકાધીશે પોતે યાત્રા કર્યાનું છાપ આપી છે. હે કે હા, છાપું ભગવાન દ્વારકાધીશે પોતે પાડી છે કે તમારી યાત્રા સફળ થઈ. અને લોકો જુએ છે તો ભોજા ભગતના બંને ખંભે એ દ્વારકાધીશની છાપું પડેલી હતી અને પગમાં પડી ગયા કે બાપુ અમારે ત્યાં જવાની જરૂર નહોતી, ભગવાન કૃષ્ણ તો ખુદ અહીંયા ફતેહપુરમાં આવ્યા હતા. અને પછી તો લોકોને ખૂબ ભક્તિ લાગી, એમના આ ત્રણ ત્રણ શિષ્યો એ પણ એટલી બધી સેવાઓ કરે, સંતોના સામૈયા કરે, અનેક સંતો મહંતો છે ત્યાં આવે અને એ સાધુડાને જમાડે. અને પછી જે વિઠ્ઠલરાવ સુબો હતો એ વિઠ્ઠલરાવ સુબાને એટલી બધી ભક્તિ લાગેલી કે એક જગ્યાએ એને જે જગ્યાએ નાગદાદાએ દર્શન આપ્યા નાગબાપાએ એ જગ્યાએ નાગનાથ મહાદેવનું મંદિર બનાવ્યું અને એવો મોટો ઉત્સવ કર્યો. અને મંદિરમાં જ્યારે મીંડું ચડાવવાનું હતું એ વખતે જ્યારે મીંડું લોકો ઉંચકતા હતા ત્યારે ઉંચકતું નહોતું, એટલું બધું વજનદાર થઈ ગયું કે 500 માણા હે એ મીંડું ઉંચકાવવાની તૈયારી કરી એક સાથે, છતાંય મીંડું ઉંચક્યું નહીં. એનું કારણ એ હતું કે જે જગ્યાએ મંદિર બનતું હતું ને મીંડું ચડાવવાનું હતું મંદિરની ઉપર, એ જગ્યાએ માણસોની અંદર એક મેલી વિદ્યાવાળો માણસ હતો અને એવી એને મેલી વિદ્યા કરી હતી કે મીંડું વજનદાર થઈ ગયું હતું, કોઈથી ઉપડતું નહોતું. અને પછી તો ભાઈ વિઠ્ઠલરાવ સુબો છે એ મુંજાઈ ગયો, કરવું શું? અને યાદ આવ્યા કે મારા ગુરુજી જે જગ્યાએ ફતેહપુરમાં છે ત્યાં જાઉં અને એમને બોલાવું. અને ફતેહપુરમાંથી એમ કહેવાય છે કે ભોજા ભગતને બોલાવ્યા અને કીધું કે બાપુ કાંઈક એવી તકલીફ પડી છે કે મીંડું બહુ વજનદાર થઈ ગયું છે. અને ભોજા ભગતે આવી અને એક હાથે એ મીંડું ઉંચકાવી લીધું અને મેલી વિદ્યા હતી તોડી નાખી. એ મેલી વિદ્યા ભોજા ભગતનું કાંઈ બગાડી ન શકે ભાઈ, હો આવો મહાન પુરુષ. અને એ મીંડું ઉંચકી અને પછી મીંડું તો ચડાવી દીધું મંદિરમાં. અને પછી બીજા દિવસે ફતેહપુરમાં વિઠ્ઠલરાવ આવી અને એમ કહે છે કે ભુજા ભગત મારે તમે જે મારું કામ કર્યું મીંડું ઉંચકાવી અને મંદિર ઉપર ચડાવી દીધું, મારું કામ કર્યું છે બાપુ, હવે મારે તમને 3 ગામ આપવા છે. હું એટલો બધો રાજી થયો છું કે મારે તમને 3 ગામ આપી દેવા છે. અને એ વખતે ભોજા ભગતે એટલું કીધું કે 3 ગામને અમારે શું કરવા, અમે તો બાવા કહેવાય, અમે તો સાધુ તો ચલતા ભલા, આજ હોય ને કાલ ન હોય, અમારે સંપત્તિ હારે કાંઈ લેવા દેવા નહીં. કે નહીં બાપુ, મારે તમને આપવા છે કે મને નહીં, આ હવેલીવાળાને આપો. અને પછી હવેલીવાળાને એ વિઠ્ઠલરાવ સુબાએ 3 ગામ આપ્યા. એ ગામ હતા પાણિયા, રંગપુર અને વાડેરા. પાણિયા, રંગપુર અને વડેરા એ 3 ગામ છે
એમ કહેવાય છે કે હવેલી વાળાને વિઠ્ઠલરાવે આપેલા એ ભોજલરામ બાપાના કહેવાથી, અને પછી જલારામ બાપાને જ્યારે ભોજલરામ બાપાએ રજા આપી કે તમે વીરપુરમાં જઈ અને અન્નક્ષેત્ર શરૂ કરો, અને એ વખતે જલારામ બાપાએ વચન માંગ્યું હતું કે ગુરુજી, તમે જ્યારે તમારા અંતિમ શ્વાસ લ્યો, તમારે જ્યારે સ્વર્ગમાં જવાનો સમય આવે, સમાધિ લેવાનો સમય આવે, એ વખતે તમે મારા ઘેરે વીરપુરમાં આવી અને મારી હાજરીમાં તમે તમારા પ્રાણને છોડજો, બસ મને એટલું વચન આપો. અને જલારામ બાપાને ભોજલરામ બાપાએ વચન આપ્યું કે જા જલિયાણ, હું તારે આંગણે આવીને મારા પ્રાણ છોડીશ. અને પછી જ્યારે ભોજલરામ બાપાને જવાનો સમય આવ્યો, એ વખતે વીરપુરમાં આવ્યા. વીરપુરમાં જ્યારે ભોજલરામ બાપા આવ્યા ત્યારે માણસો ભાઈ આખું ગામ છે એ ભેગું થઈ ગયું, કારણ કે જલારામ બાપાના દુનિયાની અંદર એ વખતે તો ડંકા વાગતા હતા, સાક્ષાત ભગવાન આવેલો હતો. અને એમાં એના મહાન ગુરુ જ્યારે પધાર્યા ત્યારે જલારામ બાપાને ખબર પડી ગઈ કે હવે નિર્વાણ સમય બાપાનો આવ્યો છે. બધું સમજી ગયા ભાઈ જલારામ બાપા કે કાંઈ વાંધો નહીં. અને જ્યારે જલારામ બાપાના આંગણે ભોજલરામ બાપા આવ્યા ત્યારે જલારામ બાપાને ભોજા ભગત એમ કહે છે કે હાલો આપણે મિનળ વાવે જવું છે. અને મિનળ વાવે ગયા અને ખડખડાટ દાટ કાઢ્યા અને એટલું જ કીધું મિનળ વાવને કે કા તું હજારો શ્રીફળ લેતી હતી ને, આજે તારા મેં બધાય શ્રીફળ લઈ લીધા છે. અને બન્યું તું પણ એવું કે આજે મિનળ વાવનું એટલું બધું માહિતમ નથી, પણ જલારામ બાપાને એમ કહેવાય છે કે દેશ વિદેશમાંથી લોકો આવી અને શ્રીફળ વધારે છે, અને મિનળ વાવે એક પણ શ્રીફળ અત્યારે વધેરાતું નથી, એ અન્નશ્રદ્ધામાંથી લોકોને કાઢી અને શ્રદ્ધામાં લઈ જાય એનું નામ સાચો સંત. અને એ મિનળ વાવનું માહિતમ ઘટી ગયું અને આજે વીરપુરમાં જલિયાણ જોગીનું માહિતમ વધી ગયું, અને એ જલિયાણ જોગીના મંદિરમાં આજ પણ એક પણ રૂપિયો લેવામાં નથી આવતો, એમણા મફતમાં ખવડાવવામાં આવે છે. ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્ર લઈને એમનો પરિવાર છે, એ આજથી 200 વર્ષથી એ નક્ષત્ર શરૂ છે, એ હજી પણ એમણામ અણણમ શરૂ છે, અને ત્યાં એક પણ રૂપિયો લેવામાં નથી આવતો, કારણ કે એ તો જેવા તેવા સદગુરુનો શિષ્ય નહોતો, એ તો ભોજલરામ બાપાનો શિષ્ય હતો જલારામ બાપા. અને જ્યારે ભોજલરામ બાપા વીરપુરમાં આવ્યા અને પછી 1906 ની સાલમાં પોષ સુદ 8મના દિવસે એમણે પોતે સમાધિ લીધી, અને આજે પણ જલારામ બાપાના વીરપુર ધામની અંદર ગુરુ અને શિષ્યની એમ કહેવાય છે કે એ સમાધિયું છે. ક્યારેક જાજો અને દર્શન કરજો. અને વચન એણે પૂરું કર્યું અને જલારામ બાપાના આંગણે એના ગુરુ ભોજલરામ બાપાએ પ્રાણ છોડ્યા. અને ફતેહપુરમાં આજે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે ગારિયાધારની ધજા ચડે છે. શું કામ કે ગારિયાધાર ભોજલરામ બાપાના શિષ્ય એવા વાલમપીર, એ વાલમપીરનો ગુરુ અને શિષ્યનો નાતો કાયમને માટે જળવાઈ રહે એટલા માટે વાલમરામ બાપાની જગ્યામાંથી ગારિયાધારથી એ ફતેહપુરની અંદર એમ કહેવાય છે કે જન્માષ્ટમીના દિવસે એ ધજા ચડે છે, એ વાલમપીરની ધજા ચડે છે. એટલે આવા એના મહાન શિષ્યો પણ આવા હતા, અને ભોજલરામ બાપાનો આ આખો ઇતિહાસ હતો. અને એ પછી તો એમના ચાબખાઓ ખૂબ વખણાય છે, પ્રસિદ્ધ છે, અને એમના ભજનો પણ ઘણા છે. અને બીજી વાત એ કે આવી આખી જીવનની સંપૂર્ણ લીલા હતી, અને હજારો પરચાઓ એ ભોજલરામ બાપાના હતા, તો આપણે લાખ લાખ વંદન કરીએ. આ હતો ભોજલરામ બાપાનો સંપૂર્ણ ઇતિહાસ, ભોજા ભગતનો સંપૂર્ણ ઇતિહાસ. જય જલારામ, જય ભોજલરામ, જય વાલમપીર.